હેલો એવરીબડી આજે આપણે સરળ ડેટાની અંદર જે નવી એન્ટ્રી કરવાની છે તેમાં ઘણા શિક્ષક મિત્રોને એવી તકલીફ થઈ છે કે તેમને સેવ ડેટા નથી બતા કે ડેટા સેવ નથી થતા સ્કેન કરે છે તો હવે એની અંદર નાની નાની મેં એક બે સમસ્યા જોઈ છે જે તમે ટ્રાય કરજો તમારા મોબાઈલમાં એટલે દૂર કરવા પ્રયત્ન કરજો સૌથી પહેલું કારણ તો એ જે આપણે આની પહેલાં મેં ચેતનાનો વિડીયો બનાવ્યો હતો તેની અંદર એ જ પ્રોબ્લમ હતી કે એપ્લિકેશનને અપડેટ કરવાનું તો સૌથી પહેલાં પ્લે સ્ટોરમાં તમે જજો તેની અંદર ઉપર લખવાનું સરળ ડેટા એ બધું તમને ખ્યાલ છે અને જો અહીંયા મારે ઓપન લખેલું છે તમારે અહીંયા માની લો અપડેટ લખેલું આવે ને તો તમારે અપડેટ કરવાનું છે બરાબર જો અપડેટ ન લખેલું હોય તો એનો મતલબ તમારી એપ્લિકેશન અપડેટ હશે જ લગભગ તો એપ્લિક અપડેટ નહીં હોય કારણ કે કોઈ બી જે એપ્લિકેશન હોય ને એમાં દર ત્રણ મહિને કંઈક કંઈક નવું આવતું રહેશે અને એને અપડેટ કરવાથી થાય છે એ કે તે મોબાઈલમાં બહુ જ વ્યવસ્થિત રીતના રન કરે છે હવે બીજો એક પ્રોબ્લેમ એ હોઈ શકે કે માની લો કે અહીંયા આપણે આ એપ્લિકેશન છે તેના ઉપર હું ક્લિક કરું છું તો અહીંયા ત્રણ ઓપ્શન નીકળશે એપ્લિકેશન ઇન્ફોર્મેશન અનઇન્સ્ટોલ અને સિલેક્ટ તો તમારે એમાં એપ ઇન્ફોર્મેશન ખોલવાની તો એપ ઇન્ફોર્મેશન ખોલવાથી થશે એ કે અહીંયા જો ઉપરમાં લખેલું છે સ્ટોરેજ યુસેજ એને તમે ખોલજો એટલે તમારે છે ને અહીંયા નીચે આવશે ક્લિયર કેચ કેચ ડેટા શું છે કે એપ્લિકેશનની અંદર અમુક વાર નકામા ડેટા સેવ થઈ જાય છે અને તો એ નકામા ડેટાને કાઢવા ખૂબ જરૂરી છે એ પણ એપ્લિકેશનના કાર્યની અંદર વિક્ષેપ કરી શકે છે તો એને આપણે આ રીતના ક્લિયર આપી દઈશું એમાં નીચેનું જ ખાસ યાદ રાખજો ઉપરના ના કરતા તો એક એ પ્રોબ્લેમ હોઈ શકે એને આપણે ક્લિયર કરી નાખવાની હવે તેમ છતાં માની લો તમારે એન્ટ્રી કરો ને સેવ નથી થતી તો ત્રીજી મુદ્દો એ છે કે આપણે એપ્લિકેશનને આખી અનઇન્સ્ટોલ જ કરી નાખીએ હું અહીંયા એપ્લિકેશનને અનઇન્સ્ટોલ આપી દઉં છું બરાબર તો મેં આ અનઇન્સ્ટોલ આપી દીધું હવે આપણે અહીંયા પ્લે સ્ટોરમાં જઈને ફરીથી અહીંયા એને ઇન્સ્ટોલ આપીશું તો આ હું અહીંયા ઇન્સ્ટોલ આપું છું તો આમાં થશે એવું કે જૂની એન્ટ્રી માની લો જતી રહી તો તમારે જૂની એન્ટ્રીનું આપણે કોઈ શિક્ષક મિત્રોને કામ નથી કારણ કે થાય છે એવું કે એ એન્ટ્રી સિસ્ટમમાં તો અપડેટ બતાવે જ છે એની ઉપર લેવલે તો એન્ટ્રી છે જ એટલે જૂની એન્ટ્રીનું આપણે કોઈ કામ નથી હવે આપણે નવી એન્ટ્રીની અંદર જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવાની છે એટલા માટે આને શું અપડેટ કરવું પડે અને ખાસ કરીને અમુક સ્કૂલો તો એટલી મોટી હોય છે કે એની અંદર જે બે એન્ટ્રી આગળની કરી એમાં હજાર હજાર બ બે હજાર એન્ટ્રીઓ પડેલી હોય છે તો એમને ખૂબ જ કેચ ડેટા થઈ ગયા હોય છે તો વારંવાર એ એ તમારે દરેક શિક્ષક મિત્રો એ એપ્લિકેશનમાંથી જે કેચ ડેટા છે એને ક્લિયર કરતું રહેવાનું ત્યાર પછી જ્યારે જ્યારે પણ અપડેટ આવે ત્યારે તમારે એને અપડેટ આપતું રહેવાનું હવે આની અંદર આપણે જ્યારે નવેસરથી ઇન્સ્ટોલ કરીએ છીએ તો અત્યારે તમે જે એન્ટ્રી કરેલી છે માની લો અત્યારે કોકે કરી નાખીએ છીએ એન્ટ્રી પણ એને સેવ નહીં બતાતું હોય તો જ્યારે તમે એ આ રીતના અનઇન્સ્ટોલ કરશો ને તો એ એન્ટ્રી જતી રહેશે બરાબર છે તો એ એન્ટ્રી જતી રહેશે એટલે તમારે નવેસરથી કરવાની થશે એ ખાસ તમને કહી દઉં એટલે તમે બરાબર પહેલાં વિચાર કરી લેજો કે આ કરવું કે ન કરવું અથવા કોઈ બીજો રસ્તો તમારી પાસે હોય તો એ રીતના તમે ટ્રાય કરજો બરાબર તો હું અહીંયા અમે મને યોગ્ય લાગ્યું એ મેં કર્યું અને તમને સમજાવવા પ્રયત્ન કરું કે આ હોઈ શકે કારણ બરાબર છે તો અહીંયા આપણે આ જોઈએ કે જુઓ તમે એપ્લિકેશન અહીંયા અપડે નવેતરથી જ ઇન્સ્ટોલ થાય છે બીજું એવું પણ જાણવાનું મળ્યું છે કે ત્રણ એન્ટ્રી જે હતી એકી સાથે એના કારણે નથી થતી એટલે એક એન્ટ્રી ઓછી કરી નાખી અને હવે બે એન્ટ્રી રાખી છે તો હોઈ શકે કે પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું હોય તો જો એમ તમારે સેવ થતા હોય તોય વાંધો નહીં હવે હું એને ઓપન આપીશ તો ઓપન આ કરવાથી નવે થરથી જ ખુલશે આપણે પ્રોસેસ આપી દીધું યુઝરને એમને પાસવર્ડ જે પહેલાં તમે નાખ્યું હતું એ સ્કૂલનો ડાયસ્કોડ અને સ્કૂલનો જે તમારો પાસવર્ડ હોય આચ આચાર્ય સાહેબ થ્રી પાછી રાખેલો હોય એ તમારે લોગિન આપી દેવાનો એટલે આ તમારી એપ્લિકેશન ખુલી ગઈ જો આ મારી જૂની એન્ટ્રી આવી ગઈ હવે મેં એક એન્ટ્રી કરી છે આની પહેલાં તમે માણસોની મેં બધી એન્ટ્રી કરી હતી તમને સમજાવવા માટે ફરીથી મેં અનઇન્સ્ટોલ કર્યું તો એ બધી એન્ટ્રી જતી રહી હવે અહીંયા આપણે એક એન્ટ્રી કરી એમાં હું લખ્યું છે સેવ ઓલ સ્કેન એટલે સેવ કરીએ છીએ આપણે ઓકે તો હવે આ સેવ થયું કે નહીં એવી કેમ જાણવું છે તો આ સ્કેન સ્ટેટસ લખ્યું છે ને એને તમે દબાવો એટલે જુઓ અંદર લીલા કલરનું બતાવે છે અને નીચે સેવડ લખેલું આવે છે જો તમારે કેસરી કલરનું લખેલું આવે તો સમજવાનું સેવ નથી થયા બરાબર છે તો એક આ માહિતી અને બીજું પણ ઘણા શિક્ષક મિત્રોને એ પ્રશ્નો હતા કે ભાઈ જે એન્ટ્રી કરેલી છે તેની કેમ માહિતી લેવી તો આ જે વ્હાઈટ ભાગમાં લખેલું છે ને સ્કેન સ્ટેટસ તમે એને ક્લિક કરશો ને એટલે તમે જેટલી એન્ટ્રી અંદર કરેલી હતી ને તે બતાવશે તો આ રીતના કરવાથી જેમને સેવ નથી થતા એમને ખરેખર સેવ થઈ જશે આ એન્ટ્રી પહેલાં મારે સેવ નથી થતી પહેલાં મેં આખા ક્લાસની કરેલી હતી તે સેવ નથી થતી તો આજે નવેથરથી મેં ડાઉનલોડ કરી તો અત્યારે એક એન્ટ્રી કરી તો એ તરત જ એક સેવ થઈ ગઈ બરાબર છે તો એ પ્રોબ્લેમ મારે સોલ્વ થઈ ગયો અને હવે ફરીથી હું નવેસરથી બધી એન્ટ્રી કરીશ આ માત્ર તમને સમજાવવા માટે જ મેં આ રીતનો વિડીયો બનાવેલ છે